नमस्कार मित्रों, बिहार वाला चैनल में तमारा बधानो स्वागत छे। जहाँ तमने मळे छे स्पर्धात्मक परीक्षा लगता अगत्य वीडियो अगत्यनी माहिती अने तमाम सरकारी भर्ती ना न्यूज। तो मित्रों, संडे कमेंट बॉक्स ना अपना 108 एपिसोड में तमारा बधानो हार्दिक स्वागत करूं छूं। जहाँ तमे पूछेला सवालों ना जवाब आपवानी हूँ ट्राय करीश। मित्रों, समय नहीं बगाड़ता सीधा जोई छे सवाल केवा छे, जवाब केवा मळे छे। तो पहेलो सवाल छे ए साहिल कुरेशी लखे छे के सर, कालना लाइव चेट में मैं केटली वार क्वेश्चन कर्यो बट तमे रिप्लाय ना आप्यो। ईडब्ल्यूएस महिला मेरिट कैंडिडेट माटे पप्पानी आवक दर्शाववी चाले के पतिनी आवक दर्शाववी पड़े के कोई भी चाले, प्लीज आंसर। अने 2019 छ नु चाल छे। जो आ बाबते बधाने हूँ जाण कर दऊं छूं, घणा खरा उम्मेदवारो जे हशे परिणित महिला उम्मेदवारो हशे अथवा तो एमना वाली कदाच घणा खरा वाली भी जोवे छे, तो एमने आ क्वेश्चन रहेतो हशे। तो एमना माटे एक जवाब आपी दऊं छूं के तमे कोई भी दाखलो होय छे ए हमेशा आपणी पप्पानी आवकने आधारे ज निकळतो दाखलो छे, માન્ય રહે છે। આ વસ્તુ યાદ રાખજો, એટલે કે તમારો જે દાખલો ઈડબ્લ્યુએસ નો કાઢવાનો રહેશે એ તમારે તમારા પપ્પાની આવકની ઉપર કાઢવાનો છે, તમારી પતિની હસબન્ડ જે કે હસબન્ડની આવક ઉપર છે એ નીકળેલો દાખલો માન્ય ગણાશે નહીં। આ વસ્તુ બધા સમજી લેજો, અને ભરતીમાં છે ને નોટિફિકેશનમાં પણ એનો છે એ સ્પષ્ટ ઉલ્લેખ આપવામાં આવતો હોય જ છે, એટલે એક વખત એ પણ અભ્યાસ કરી લેજો। અને જો હજી બી કોઈ ડાઉટ રહેતો હોય તો જ્યારે ફોર્મ ભરવાનો આવે છે આવશે જ્યારે ત્યારે છે હેલ્પલાઇન નંબર પણ મૂકવામાં આવશે, તો એ હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે ફોન કરીને પૂછી શકો છો, ત્યારે પણ તમને આ જ જવાબ આપવામાં આવશે। પતિની આવકવાળો દાખલો ચાલશે નહીં, પિતાની આવકના દાખલા સાથે મતલબ કાઢવામાં આવેલું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે માન્ય ગણાશે। ત્યારબાદ છે બીજો સવાલ છે આશા કોચરા લખે છે કે હેલો સર, સોશિયલ સાયન્સમાં સોશિયોલોજી સબ્જેક્ટનો ઉલ્લેખ કરેલ નથી તો અમારે શું કરવું સર? અમે પણ ભરતીની રાહ જોઈને થાકી ગયા હતા, અમે પણ ભરતીની જાહેરાત થઈ તો ખુશીનો પાર ના રહ્યો, પણ સબ્જેક્ટનો ઉલ્લેખ નથી થયો એમાં જાણીને અમારા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવું લાગે છે સર, પ્લીઝ તમારે તમને રિક્વેસ્ટ કરું છું કે અમારો પ્રશ્ન ભરતી બોર્ડ સુધી પહોંચાડો, બહુ ટેન્શન આવે છે સર, મારો બી બીએડની એક્ઝામ મંડેથી શરૂ થાય છે, યોગ્ય આન્સર આપવા વિનંતી। જો આ પ્રશ્ન છે મેં લગભગ ગઈકાલના લાઈવ ચેટમાં બી તમને આ બાબતે આનો જવાબ આપેલો હતો, છતાં બી કદાચ કોઈ ન જોયો હોય ને ડિટેલમાં ખ્યાલ ન હોય તો તમને ખાલી કહી દઉં છું, જ્યારે બી આ સિચ્યુએશન આવી હતી ત્યારથી છે ઉપર ભરતી બોર્ડ સુધી આ બાબતની જાણ થઈ છે, અને ત્યાંથી એવી કંઈક વાત આવેલી છે કે ડિટેલમાં બધી માહિતી આપવામાં આવશે। અને બીજી વસ્તુ તમને કહેવા માંગુ છું મિત્રો, મેં ગઈકાલે બી કીધું હતું, હજી કહું છું, અગાઉની ભરતીમાં જો ફોર્મ ભરાણા હશે તો આ વખતે બી ફોર્મ ભરાશે, એટલે એની ચિંતા નહીં કરો, તમારું ફોર્મ ભરાશે, તમારા વિષયનો કદાચ ઉલ્લેખ નથી પણ તમારો વિષય છે સમાજ વિદ્યા અને સમકક્ષ વિષય ગણાતો હશે, તો તમે ફોર્મ ભરવા માટે લાયક હશો અને ફોર્મ ભરાશે, એટલે ચિંતા નહીં કરો। જ્યારે ફોર્મ ભરવાની ડિટેલ આવશે ત્યારે જો એમાં વિષય આપવામાં આવેલ ન હોય તો પછી તમે છે રજૂઆતો કરી શકો છો, પણ અત્યારે તો તમે હું કહું છું ત્યાં સુધી એ ભરાશે, અગાઉ બી ભરાયા હતા તો હવે બી ભરાશે, એમાં કોઈ વાંધો છે નહીં। ત્યારબાદ આગળનો સવાલ છે ઈ ગ્રામર ઇન ગુજરાતી એજ્યુકેશન લખે છે કે સર, પહેલા કેટેગરીઓની મેરિટ આવે તો કેટેગરીવાળાને શું લાભ, કારણ કે કેટેગરીવાળા ઓપનમાં જઈ ન શકે અને મેરિટ સમાન જ રહે, આવું અત્યાર સુધી ક્યારેય થયું નથી? તો જો વિદ્યા સહાયકની ભરતી પ્રોસેસ આ પ્રકારની જ છે, એ પહેલાં બધા સમજી લેજો, ઘટ અને સામાન્યની જ ભરતી આવે છે, અને એમાં પહેલાં ઘટની પ્રોસેસ પૂરી થાય છે અને પછી સામાન્યની ભરતી કરવામાં આવતી હોય છે, આવું ક્યારેય થયું નથી, એ વાત ખોટી છે। અત્યાર સુધી આ મતલબ અગાઉની ભરતીઓમાં પણ આ પ્રકારની જ પ્રોસેસ થઈ હતી, પહેલાં ઘટની જ પ્રોસેસ કરવામાં આવે છે, કેમ કે ઘટની ભરતી જે છે એ ઘટની જગ્યાઓ જે હોય છે એને સર્વર કરવામાં આવે છે, બધું સર્વર થયા બાદ આગળની પ્રોસેસ કરવામાં આવતી હોય છે, એટલે કે રેગ્યુલર ભરતી જે આપણે કહીએ છીએ ટાઈપની ભરતી સામાન્યની ભરતી છે એ કરવામાં આવતી હોય છે, અને ત્યારબાદ સામાન્યની ભરતી ભરાય છે, એટલે આ પ્રકારની સિસ્ટમ વિદ્યા સહાયકની ભરતીમાં છે, એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ હાલના તબક્કે તો છે ને, એટલે આ પ્રકારે એક રીતે વિચારીએ તો હા કેટેગરીવાળાને આમાં એમ રીતે જોવા જઈએ તો નુકસાન થઈ શકે, પણ તમને ફોર્સફુલી તો કોઈ નથી કહેતું કે તમે ઘટમાં જ લઈ લો, તમે એમ લાગે છે કે તમારે સામાન્યમાં જવું છે તો તમે સામાન્યમાં પણ જઈ શકો છો, સામાન્યની રાઉન્ડની રાહ જોઈ શકો છો, એ પણ તમારા પાસે છે, એ વિકલ્પ રહી શકે છે। ત્યારબાદ આગળનો સવાલ છે, અંકિતા પંડ્યા લખે છે કે આશ્રમશાળાવાળાને એનઓસી શા માટે નથી લેવાની હોતી, મહેરબાની કરીને જવાબ આપજો, અને જો લેવાની હોય તો કોની પાસેથી લેવાની હોય? તો જો આશ્રમશાળાવાળાને મેં ગઈકાલના વિડીયોમાં કીધું હતું, હજી બી કહું છું, જે મને માહિતી ખબર છે એના આધારે કહું છું કે આશ્રમશાળાવાળા શિક્ષકોને છે એ એનઓસી લેવાની જરૂર રહેતી નથી, શા માટે નથી રહેતી એના માટે એવું કારણ મે બી હોઈ શકે
કે આદિજાતિ વિકાસ મંડળ જે કંઈ પણ છે એ અલગ પડતું છે બધા કરતા, એટલે એના માટે એનઓસીની જરૂર પડતી નથી. અને બીજું એક કારણ એ પણ કહી શકાય કે આપણે શિક્ષણ સહાયકની ભરતી વખતે પણ એનઓસી એ લોકોની માંગવામાં આવેલી નહોતી. આના કારણથી હું તમને કહું છું કે આશ્રમશાળાવાળાને એનઓસી લેવાની જરૂર રહેતી નથી. છતાં બી એનઓસી લેવી જો તમારે હોય તો તમે તમારા જે આદિજાતિ વિકાસ અધિકારી જે હોય છે, તમારે જે મેઇન ઓફિસ લાગુ પડતી હોય છે, આ નર્મદા છે, ભરૂચ છે એ બાજુના છે, એના માટે છે નર્મદા લાગુ પડે છે, આપણે રાજપીપળાની ઓફિસ છે, તો આ પ્રકારે તમારી જે આદિજાતિ વિકાસ અધિકારીની જે કચેરી હોય છે ને એ જે અધિકારી છે એમની પાસેથી તમારે છે એનઓસી લેવાનું રહેતું હોય છે, ત્યાં તમારે અરજી કરવાની થતી હોય છે, બરાબર. પણ જરૂર નથી, છતાં બી તમને એવું લાગતું હોય કે લેવું છે તો તમે લઈ શકો છો, કોઈ વાંધો છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, અંજલિ જયસ્વાલ લખે છે કે સર મહિલા અનામતની સીટો અલગ હશે વીએસ ભરતીમાં 6-8માં, એનું મેરિટ અલગ આવશે કે મેલ કેન્ડિડેટની સાથે જ હશે? જો મેરિટ અલગ ન આવે, મેરિટ એની સાથે જ હશે, જગ્યા એની સાથે જ બધી હોય છે, ખાલી એક મહિલા અનામત તરીકે ખાલી ગણતરી જે કાંઈ પણ થતી હોય છે એ પ્રકારે જ રહેતી હોય છે, એ સ્પેશિયલી એનું અલગથી મેરિટ નથી પડતું કે અલગથી એનું લિસ્ટ નથી બનતું, કાંઈ એવું થતું નથી. આ સળંગ આની સાથે જે બધી વસ્તુ છે એ સરભર થઈ જતી હોય છે. ફોર એક્ઝામ્પલ આમાં એમ સમજો, તમે દાખલા તરીકે 50 જગ્યા ભરવાની છે, 50 જગ્યાની અંદર છે એ 20 મહિલા અનામતની જગ્યા ભરવાની છે, સમજી લેજો. 20 મહિલા અનામતની જગ્યા ભરવાની છે તો 20 મહિલા તો લેવાની જ છે, બરાબર. 20 મહિલા લીધા બાદની જ એટલી જગ્યા વધે છે, એમાં બી પુરુષ ઉમેદવાર અને સ્ત્રી ઉમેદવાર આવી શકે છે. પણ આમાં એવું નથી હોતું કે મહિલા ઉમેદવારની જગ્યા જે કંઈ પણ છે મહિલા અનામતથી જ ભરવી, એવું નથી હોતું. ગ્રાન્ટેડના નિયમ જેવું આમાં નથી. મહિલા અનામતનો નિયમ, મતલબ મહિલા અનામતને કદાચ મહિલા અનામતની મહિલા નથી મળતી તો છે એ બીજી સીટ બીજાથી બી ભરી શકાય છે. ત્યારબાદ આગળનો સવાલ છે, વંદનાબેન ભારજા લખે છે કે હેલો સર, મારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે તો હું ઘટ અને સામાન્ય બંનેમાં ફોર્મ ભરી શકું છું, પણ જો મારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં વારો ન આવ્યો હોય તો મારો જનરલમાં વારો આવી શકે, પ્લીઝ આન્સર. તો વંદનાબેન, જનરલ કેટેગરી છે એ કોઈ કેટેગરી નથી, મેં પહેલાં તમને કીધું છે બધાને ખબર જ છે મુજબ. અનામત કેટેગરીવાળા ઉમેદવારો હોય છે જે એમને જનરલમાં ભરવું હોય છે તો એ ભરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી, એ ભરી જ શકે છે. પણ બસ માત્ર જરૂર એટલી છે તો કે એમને એનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોતું નથી. અને તમે કેટેગરી ભરવા માંગતા હોય છો તો તમારી પાસે કેટેગરીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને મેરિટની વાત આવે તો મેરિટમાં તો છે તમારું, જો હાઈ મેરિટ થતું છે તો તમે જનરલ મેરિટના પ્રમાણે ચોઇસ પણ લઈ શકો છો, અને તમારું મેરિટ જો જનરલ જેવું નહીં થતું હોય તો તમને તમારી કેટેગરી પ્રમાણે જ ચોઇસ મળવાપાત્ર થતી હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે, કિશન પટેલ લખે છે કે મારે બીએસસી બીજા સેમ વખતે એ ટેટની એક્ઝામના કારણે સેમ 2ની એક પણ એક્ઝામ આપી શક્યો ન હતો, જેના કારણે માર્કશીટ લાવેલી નથી. જે એક્ઝામ આ સેમ 4 સાથે 2ની ક્લિયર કરી તો મારે ડ્રોપ ગણવાનું કે નહીં? તો આમાં કોઈ ડ્રોપ ગણાતું નથી કે આમાં કોઈ એટીકેટી પણ ગણાતી નથી. એટીકેટી અને ડ્રોપવાળી વસ્તુ એ છે કે તમે વચ્ચે અભ્યાસ સાવ બંધ જ કરી દો છો, એને ડ્રોપ કહેવાય છે. અને એટીકેટી તો છેલ્લા સેમેસ્ટરમાં અથવા તો છેલ્લા વર્ષમાં આવેલી હોય તો જ એ એટીકેટી ગણવાપાત્ર થાય છે, એટલે કે એની ટ્રાયલ ગણવાપાત્ર થતી હોય છે. બધી ઉલ્લેખ તમારી વિદ્યા સહાયકની જે નોટિફિકેશન આવેલી છે એમાં ડિટેલમાં બધી સૂચના આપવામાં આવેલી છે, અને ગઈકાલના વિડીયોમાં મેં પણ છે ડિટેલમાં થોડી ઘણી માહિતી એની બાબતે આપેલી છે. ત્યારબાદ આગળનો સવાલ છે, દેવ દક્ષિણી લખે છે કે TYBA માં મારે માર્કશીટમાં ટોટલ માર્ક્સ 418+2 બરાબર 420 છે, તો 418 ગણવાના કે 420? તો તમારે છે માર્ક્સ જે કંઈ પણ છે 418 ગણવાના થશે, 420 નહીં, પ્લસ 2 છે એ માર્ક્સ તમારે ગણવા પાત્ર થતા નથી. કોઈ બી વ્યક્તિને આ પ્રકારનું હોય તો જોઈ લેજો, તમારી માર્કશીટમાં કદાચ આ પ્રકારની સિસ્ટમ, મતલબ માર્ક્સ લખેલા હોય પ્લસ કરીને કોઈ બી, તો એ માર્ક્સ તમારા છે એ ગણતરીમાં લેવામાં આવતા હોતા નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, જસ્મીન પનારા લખે છે કે EWS 22/3/2019 છે, ચાલશે ને? 31/3/2019 નાણાકીય વર્ષ પૂર્ણ થાય તો કાઉન્ટ કેવી રીતે કરવાનું? તો જો હવે કોઈ બી સરકારી કાગળ હોય છે, એટલે કે આપણું જે સર્ટિફિકેટ કહી છે, EWS નું સર્ટિફિકેટ હોય છે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે, તો કોઈની 1 વર્ષ કે 3 વર્ષની અવધિવાળા જે સર્ટિફિકેટ હોય છે એમની ગણતરી કઈ રીતે કરવાની છે એ તમે ખાસ સમજી લો, કેમ કે બધાને એમ જ હોય છે કે તમે જે તારીખથી કઢાવેલું છે એ તારીખથી તારીખ 3 વર્ષના સમયગાળા સુધી ચાલતું હોય છે, એવું નથી મિત્રો, એવું નથી નથી નથી. તમારું સર્ટિફિકેટ જે કોઈ પણ હોય છે એ જે તે નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધી છે એ માન્ય રહેતું છે, એટલે કે ત્યાં એનું 1 વર્ષ પૂરું થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણું નાણાકીય વર્ષ છે 31 માર્ચ છે પૂરું થાય છે, 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે. હવે તમે દાખલા તરીકે છે તમારું સર્ટિફિકેટ છે તમે 22/3/2019 એટલે કે 22 માર્ચના દિવસે કઢાવેલું છે, તો 31 માર્ચ 2019ના દિવસે એનું 1 વર્ષ થઈ ગયું, ભલે 8 જ દિવસ થયા પણ ત્યાં એના નાણાકીય વર્ષ પ્રમાણે એનું 1 વર્ષ થઈ ગયું ગણાય. તો તમારું જે સર્ટિફિકેટ
છે એ 2021 માં છે એ પૂર્ણ થઈ ગયું 31 માર્ચ 2021 ના દિવસે છે એ સર્ટિફિકેટ પૂરું થઈ ગયું છે પણ જો તમે સર્ટિફિકેટ છે એ એપ્રિલ માં કઢાવ્યું હોત એપ્રિલ પછી કોઈ પણ મહિનામાં 2019 માં એપ્રિલ પછીના કોઈ ભી મહિનામાં તમે જો સર્ટિફિકેટ કઢાવેલું હોત તો એ માર્ચ 2022 સુધી છે એ ચાલુ રહેત તો તેની માન્યતા રહેત આ વસ્તુ હંમેશા યાદ રાખજો દરેક મિત્રો કે તમારા સર્ટિફિકેટની વેલિડિટી છે એ જે તે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધી ગણતરીમાં લેવાની હોય છે નહીં કે તમે જે તારીખે કાઢેલું છે એ તારીખથી એ તારીખ સુધી એવું નથી હોતું જે તે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ 31 માર્ચ 2000 જે કંઈ પણ આવતું હોય છે ત્યારે ત્યાં એનું એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ જે કંઈ પણ છે એ ત્યાં પૂરા થતા હોય છે આ હંમેશા તમે બધા યાદ રાખજો ત્યારબાદ આગળનો સવાલ છે ડિજિટલ જ્ઞાન લખે છે કે સામાન્ય ભરતી અને ઘટની ભરતીની પ્રોસેસની પ્રક્રિયા અલગ અલગ થશે કે તેમજ ડોક્યુમેન્ટ ચકાસણી મેરિટ યાદી અલગ અલગ આવશે કે હા બંનેની ભરતી પ્રક્રિયા અલગ અલગ થશે પહેલા ઘટની પ્રોસેસ પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ સામાન્યની ભરતી પ્રોસેસ પૂરી કરવામાં આવશે ફોર્મ બધાને એક સાથે ભરાશે મતલબ એક સાથે એટલે કે 5 અને 7 એટલે એક સાથે થયું 5 તારીખ અને 7 તારીખ તો ફોર્મ બધાને એક સાથે ભરાશે અને બધા ફોર્મ તમે એક સાથે જમા કરવા જશો તો બી ચાલશે અને બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો તમે છે રિસીવિંગ સેન્ટર પર જાઓ છો ત્યાં જ એક સાથે થઈ જાય છે એટલે બધી પ્રોસેસ ફોર્મ ભરવાની ડોક્યુમેન્ટ જમા કરવાની કે ફી ભરવાની આ બધી પ્રોસેસ બંનેની એક સાથે થશે પણ એના પછીની જે પ્રોસેસ થાય છે જિલ્લા પસંદગી કરવી કે લિસ્ટ બહાર પડવું કંઈ પણ એ બધી પ્રોસેસ છે એ પછી અલગ અલગ રીતે કરવામાં આવશે પહેલાં ઘટ અને પછી સામાન્યની કરવામાં આવશે ત્યારબાદ આગળનો સવાલ છે હિરેન ચૌધરી લખે છે કે આદર્શ નિવાસી શાળાની ભરતી વાર કેમ લાગશે કારણ તો કહી દો સર એન્ડ જો એપ્રિલ મે સુધીમાં ગયું તો નવી ડિગ્રીવાળા એડ થઈ જશે તો જૂના પરથી રહી જશે જેમ ગ્રાન્ટેડમાં થયું તેમ થશે ફક્ત જગ્યાઓ 10મા મહિનામાં વિભાગ તરફથી મંજૂર થઈ ગઈ છે ફક્ત જાહેરાત આપવાની બાકી છે તો જો આ બાબતમાં તો શા માટે લેટ થાય છે એવું ઓફિશિયલ કે કોઈ ડિટેલમાં કારણ મારી પાસે એનો જવાબ નથી મિત્રો હું એટલા માટે આ કોમેન્ટ મતલબ કોઈનો જવાબ નથી આપી શકતો તમને અપેક્ષા છે હું સમજી શકું છું પણ એનો જવાબ મારી પાસે હાલ છે જ નહીં એટલે હું તમને આપી શકતો નથી જ્યારે બી ઉપર પૂછવામાં આવશે તો એક જ જવાબ છે કે સમય લાગશે હવે શા માટે સમય લાગશે શું કારણ છે એ નથી ખબર મિત્રો મે બી કોઈ ઓફિશિયલ કારણ હોઈ શકે અથવા તો એનું કોઈ બી અંદરખાનાનું કાંઈ પણ હોય છે મંજૂરી મૂકવા માટે ફાલગી હોય કે પછી કોઈ બીજી બાબત છે આવી કોઈ પણ કારણથી કદાચ વાલ લાગી શકતી હોય એવું મે બી બની શકે એટલે હાલના તબક્કે તો એ જ સવાલનો જવાબ છે જે મેં લાસ્ટ આના પહેલાં ક્યારેક આ સવાલ લીધેલો તેમાં જવાબ આપેલો તો એ જ છે કે વાર લાગશે સમય લાગશે કેટલો સમય લાગશે ક્યારે આવશે એ નથી ખબર પણ વાર લાગશે એટલી જ માહિતી છે પણ ભરતી આવશે એવી વાત છે પણ ક્યારે એ નથી ખબર એટલે અત્યારે હાલ તો તમને મિત્રો એનો જવાબ હું આપી શકું એમ છું નહીં ત્યારબાદ છેલ્લો સવાલ છે વિપુલ વાઘેલા લખે છે કે ટેટ પરીક્ષા લેવાઈ ગયા બાદ એટલે કે 2020-21 ની અનુસ્નાતક ડિગ્રી વેલિડ ગણાય તો જો અનુસ્નાતકની ડિગ્રી વેલિડ ગણાય હા એમાં કોઈ વાંધો છે નહીં તમારા જે ટેટ કે ટાટની જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષા માટેની જે મૂળભૂત લાયકાત જરૂરી લાયકાત હોય છે એ લાયકાત તમે પૂર્ણ કરેલી હોવી જોઈએ ટેટ અને ટાટની એક્ઝામ પહેલા આ સમજો અને એ ટેટ અને ટાટની એક્ઝામ પછી એના પછી તમે કોઈ પણ ડિગ્રી એડ કરી હશે મતલબ કે પાસ કરી છે બરાબર વધારાની ડિગ્રી જે આપણે કહીએ છીએ તો એ તમે એડ કરી શકો અને એ વેલિડ ગણાય છે એમાં કોઈ વાંધો આવતો નથી કેમ કે તમે તો ઉચ્ચ અભ્યાસ માટે બે ડિગ્રી ગણો મતલબ પ્રાપ્ત કરો છો ને તો એમાં કોઈ વાંધો આવતો નથી તમે એડ કરી શકો છો એટલે એ બાબતે ચિંતિત થતા નહીં તો બસ મિત્રો આ જ બધા સવાલ હતા આપણા આજના સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોની અંદર આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે જેતા બી કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો ત્યાં પણ તમને છે સમયસર નિયમિત હું અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ